सोरठ बलो अने उनाड़े गुजरात ए वर्षा ने वागण बलो नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल में हूं रिंकल परमार आप सबनु हार्दिक स्वागत करू छू। तो जोईए आजना स्थानिक समाचार। भारत में मुस्लिमों उपयोग वोट बैंक माटे कराय छे, तेथी तेमनो मताधिकार एक वर्ष माटे स्थगित करवो जोईए, तेम शिवसेनाना मुखपत्र सामना में जणावामां आव्युं। आ अंगे कच्छ जिला भाजप तथा कोंग्रेसना प्रमुखोए प्रतिक्रिया व्यक्त करी। बैंक तरीके वर्षो थी आ देश नी अंदर उपयोग थयो छे, आ वात साथे हुं सहमत छुं। અને ક્યાંક ને ક્યાંક આપણે લાગે છે તો એને મતદાર તરીકે ઉપયોગ કર્યો છે, અને એ મુસ્લિમ સમાજ પણ હવે સારી રીતે સમજતો થયો છે। આ ગુજરાતના ડેવલપમેન્ટની અંદર ગુજરાતના મુસ્લિમોનો પણ સહયોગ રહ્યો છે, અને ગુજરાતના મુસ્લિમોનું પણ ડેવલપમેન્ટ થાય એ પ્રકારનું ગુજરાતની સરકારે કામ કરીને એક પ્રકારનું જીવન જીવીને બતાવ્યું છે। એટલે મુસ્લિમોનો વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે, આટલી બાબત એમની યોગ્ય છે। પરંતુ એની એવું કોઈ ઘટના હોય તો એની સામે જાગૃતિનું કામ કરવું જોઈએ। કોઈનો મતદારનો અધિકાર છીનવી લેવાની વાત સાથે હું ક્યાંય સહમત નથી। એટલે માત્ર ને માત્ર એ વર્ગને એ સમાજને જાગૃત કરીને રાષ્ટ્રના પ્રવાહની અંદર સાથે લઈને એમનું પણ ડેવલપમેન્ટ થાય, એમનું પણ વિકાસ થાય, એ પણ રાષ્ટ્રભક્તિ સાથે આ દેશની અંદર બધા જ બહુમતી સમાજની સાથે રહે એ પ્રકારનું વાતાવરણ નિર્માણ કરવાનું કાર્ય રાજકીય પાર્ટી રાજનેતાઓનું હોય છે। ખરેખર લોકશાહીમાં દરેક ધર્મ દરેક વર્ગના લોકોને સાથે રાખી અને આપણે ચાલવું જોઈએ। મારું માનવું છે કે એક સ્ટ્રેટેજી મુજબ અત્યારે ભારત સરકાર જે ચાલે છે એ સ્ટ્રેટેજી મુજબ ચાલે છે, અને આવા નિવેદનો કરી, કારણ કે આ તો આ નિવેદનો ફુજુર નિવેદનો છે, તમે જાણો છો ને હું એ જાણું છું કે આ વસ્તુ શક્ય નથી। ફુજુર નિવેદનો કરી અને એ લોકો ક્યાંક કોઈક સરકારની નિષ્ફળતાઓને પણ ભોજની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની હડતાલ સમાપ્ત થઈ, મેનેજમેન્ટે સમાધાનની વિગતો અંગે કંઈ સ્પષ્ટ નિવેદન ન આપ્યું। મેનેજમેન્ટે વિદ્યાર્થીઓ ઉપર વિજય મેળવ્યો છે તેવો ગર્વ લેવાય છે। ભુજની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની માંગણી સંદર્ભે 11 દિવસની હડતાલ પાડવામાં આવી। વિદ્યાર્થીઓ સાથે શું સમાધાન થયું તે ડીનને ખબર નથી, મેડિકલ ડાયરેક્ટર ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે। એટલે એમાં એવું મને એવું લાગે છે કે એમાં અમારું કામ તો એ જોયું કે અમે અમારું ડિફેન્ડ કરીએ કે ભાઈ અમે આટલું બધું એજ્યુટેશન છતાં પણ અમે લોકો શું કામ સ્વીકારતા નથી, એના મુદ્દા અમે મૂક્યા પછી સેટલમેન્ટ જેવું વાત હતી જ નહીં એમ હતું કે ભાઈ આને એમિકેબલી કંઈક સોલ્યુશન હતું। હું સમજુ છું કે એ લોકોને ક્યાંય તો એવું લાગ્યું હશે કે ભાઈ આઈ ડોન્ટ નો, હું એવી રીતે કમિટ ના કરી શકું એ લોકોને શું લાગ્યું, પણ બોલું પાછો લઈ લીધું। શું એને બેનિફિટ મળે ના બેનિફિટ લેજો, સામસામે કોઈ એવી રીતે કે બેનિફિટ કે એવી વાત નથી, ઇટ ઇઝ અ જનરલ અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ પ્રોપરલી છોકરાઓને ફેવર પણ હોવું જોઈએ, યુનિવર્સિટી ટુને પ્રોબ્લેમ ના થવું જોઈએ, કોઈ સ્પેસિફિક મુદ્દા ઉપર એવી કોઈ સેટલમેન્ટ નહીં કે એવી કોઈ, તમને રાઇટિંગમાં મેં આપશું બધું જે પોલિસી નક્કી થયું છે। એકચ્યુઅલી આજે બે દિવસ અમારા બીજા શું છે રીવેમ્પિંગ ચાલુ થઈ ગયું છે, પહેલા પહેલી વસ્તુ એવી છે એવું કોઈ રૂલ્સ નથી કે ભાઈ કોને કેટલાને અપાય, એ મુદ્દો ઘણી જગ્યાએ ચર્ચાવામાં પણ આવ્યું હતું અને એ અમે લોકો કન્ફર્મ કર્યું, પણ અમે તો ઈચ્છીએ કે કોઈ ના, એવું અમારી તરફથી કે કોઈ અમારી એવી ઈચ્છા નથી કે કોઈ બહાર જાય, અમને તો એવું જ અમે તો એવું જ માનીએ છીએ કે ભાઈ બધા અહીંયા જ રહેવું જોઈએ। તો એ લોકોને અહીંયા હા લેવલ ઓફ સર્વિસીસ ક્વોલિટી ઓફ વર્ક કદાચ ઘણી જગ્યાએ આપણે બીજા કરતાં સારું પણ છે, પણ એરિયા એકદમ સાઈડમાં જતું રહે છે એ એક જ મુદ્દો છે, એ પણ હવે થઈ ગયું, હું તમને એટલું ક્લિયરલી કહી શકું। હવે અમારી પાસે ઘણા સામેથી સિરીઝ મોકલે છે કે સાહેબ અમને ઈચ્છા છે અમને આવવાની, પૂરતો તો આખા ઇન્ડિયામાં કોઈ પણ કોલેજમાં પૂરતું ના હોઈ શકે, કેમ કે તમે નેશનલ ફિગર્સ જોશો તો દરેક જગ્યા દરેક યુનિટમાં ગમશે, પણ અમારી પાસે જે ક્રિટિકલ એરિયા છે ક્રિટિકલ એરિયામાં પૂરું છે, એટલે મીન ફોર એક્ઝામ્પલ કે આટલા લેક્ચર્સ લેવાના હોય આટલા ડોક્ટરો જોઈએ એટલા અમે પૂરતું પહોંચી ગયા। તમે એક સ્ટેટમેન્ટ કર્યું કે ખાસ કરીને અમારા કોલેજોની જે હોસ્ટેલ છે એ ખૂબ જ નવી છે આપણે બધું બરોબર એમ હડતાલ ઉપર વિજય મેળવવા બદલ મેનેજમેન્ટ મૂંછમાં હસે છે।
બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણ વિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાણેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ નિમિત્તે લાખ લાખ વંદન. શુભેચ્છક વિનોદભાઈ ચાવડા, સાંસદ શ્રી, કચ્છ મોરબી વિસ્તાર. ભુજમાં દબાણોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભુજમાં અનેક દબાણો આવેલા છે અને હવે ભુજના કોડકી 4 રસ્તા પાસે દરરોજ નવા દબાણો થઈ રહ્યા છે. આ દબાણો અંગે બીએસએફના અધિકારી પણ કલેક્ટરને રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં કોઈ જ નિર્ણય નથી આવ્યો. આ માર્ગ છે કોડકી 4 રસ્તાનો. અહીં બીએસએફ કેમ્પસ આવેલું છે. હવે આ 4 રસ્તા પર દરરોજ નવા દબાણો થઈ રહ્યા છે. આ દબાણો અને દુકાનો બાબતે બીએસએફ કેમ્પસના ઉચ્ચ અધિકારીઓએ પણ કલેક્ટરને લેખિતમાં જાણ કરી છે, તેમ છતાં પણ કોઈ જ નિર્ણય લેવાયો નથી. આ રસ્તા પર આગળ એરપોર્ટ અને ભુજની પ્રખ્યાત હોટલો પણ આવેલી છે, ત્યારે નજીકમાં જ આવા દબાણો કરીને દુકાનો બનાવવામાં આવી રહી છે અને અહીં નોનવેજ વેચવામાં આવી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ નોનવેજ વેચનારા લોકો પાસે કોઈપણ જાતનું લાયસન્સ નથી, તેમજ આ વેપારીઓ શોપ લાયસન્સ પણ ધરાવતા નથી. તેમજ આ દુકાનો પર થતા મેળાવડા બીએસએફ માટે પણ માથાનો દુખાવો બન્યા છે, ત્યારે આ દબાણોને તંત્ર દૂર કરે તેવી માંગ લોકોમાં ઉઠી છે. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. डॉक्टर बाबा साहेब आंबेडकर ने 125वीं जन्म जयंती निमित्ते लाख लाख वंदन. शुभेच्छक मावजी भाई महेश्वरी, मंत्री, कच्छ जिला कांग्रेस समिति. માંડવી તાલુકાના બિદડા ગામે ગૌશાળાની વ્યવસ્થા અંગે દુર્ગાપુરના રામદેવ ગ્રુપના પ્રમુખે પ્રશ્નો ઉઠાવ્યા, જ્યારે પાંજરાપોળના વ્યવસ્થાપકે તેમના આક્ષેપને રદિયો આવ્યો. બિદડા પાંજરાપોળમાં પાંકડા ઢોર ભૂખે મરે છે અને તે બાબતે પાંજરાપોળની મુલાકાત લેનાર દુર્ગાપુરના રામદેવ ગ્રુપના પ્રમુખે ટેલિફોન ઉપર વાત કરી હતી. અને નેવાસ પાંજરા પકડ્યા ખણી ના ઓલી ગાય કે હું અહીંયા રાખો બિદડા બરોબર ડોક્ટર ચિંદો કે જીએ ખબર નહીં તકડી માનવતા જ ના ત્યાં હું ખણી આવ્યું અહીંયા. હા તો હું અહીંના મુજે રામદેવ ગ્રુપ જ્યાં કે લેટર પર લખી ના કરી નલદી નલદી જેથી. સમગ્ર પ્રશ્ન સંસ્થાના ટ્રસ્ટી હીરાચંદભાઈ સમક્ષ મૂકવામાં આવતા તેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ કે હવે જો ભાઈ ભાઈ રાતના 6:30 વાગે આવ્યા હતા ઢોર રાખવા, એક ગાય ને છોડવા આવ્યા હતા, એને તું તાબડતોબ પ્રાગ પર લઈ જા. ચરો નાખવામાં નથી આવતો, પાણી નથી આપવા અને મરવા પડી છે, ખરેખર શું છે? અચ્છા હવે તમે અત્યારે ક્યાંથી બોલો છો? ભુજ થી. તમારી પંજાબમાં આજ સુધી ભૂખે મરીને ઢોર નથી મળ્યો, સમજ્યા કે નહીં? રેકોર્ડ છે અમારી પાંજરાપોળનો. બિદડાના કોઈ બી નાગરિક ને પૂછજો,
બીજા લક્ષરબી નાગરિક ને એ છૂટે છે એના પર તમે જજો ઓચિંતો બીમાર થાય વાછડો કે વાછડી કે ગાય કે તો ઇમરજન્સી પ્રાગ પર લઈ જાઓ. દિયા ગ્રુપ, आपका कोई भी इवेंट, उसे सजाने और सवारने की जिम्मेदारी हमारी. आपका कोई भी टूर, उसे सफल यात्रा बनाने की जिम्मेदारी हमारी. बात सुंदरता की हो या फिर मैरिज ब्यूरो की, दिया ग्रुप हर कदम आपके साथ है. दिया ग्रुप टूर्स एंड ट्रेवल्स की बुकिंग के लिए भी आपके साथ है, जिसमें रेड बस, रेलवे, एयर, लग्जरी बस, गवर्नमेंट बस और टूर पैकेजेस भी शामिल है, जिसमें नेशनल इंटरनेशनल टूर बुकिंग भी शामिल. दिया ग्रुप आपके हर इवेंट के लिए लाया है दिया इवेंट मैनेजमेंट, जिसमें मैरिज, बर्थडे पार्टी, डेकोरेशन, डीजे, कैटरिंग, डायरा भजन, गरबा और स्टेज प्रोग्राम भी शामिल. दिया ब्यूटी पार्लर आपके लिए ला रहा है स्पेशल ट्रीटमेंट लेटेस्ट अप्लायंस बाय ट्रेनड स्टाफ, जिसमें आईब्रो, वैक्स, हेयर कट, फेसियल और इसके साथ साथ ब्यूटी ट्रीटमेंट भी. और हम आपके लिए ब्यूटी पार्लर की तालीम भी ला रहे हैं. दिया मैरिज ब्यूरो आपके जीवन साथी की खोज में भी आपके साथ है. और इसके साथ साथ ऑल काइंड ऑफ रिचार्जिंग, जैसे कि मोबाइल, डिश टीवी एक्सेट्रा. लेडीज गारमेंट के लिए दिया ग्रुप आपके लिए लाया है दिया गारमेंट, ऑल काइंड ऑफ लेडीज गारमेंट. एड्रेस दिया ग्रुप, दीपा डी विलायतराणी, 9586754822. दीपक कुमार विलायतराणी, 9687617844. सैक्सन कॉम्प्लेक्स, सराफ बाजार ऑपोजिट नेम ढोल शेरी, भूज, कच्छ. આજે અમારા કચ્છિયત ટીવી સમાચારમાં આપ જોઈ શકશો, માધાપર પાસે લુખા તત્વો યુવતીની પજવણી કરે છે. માનવ જ્યોતે તેને પોતાની શરણમાં લીધી. એટીએમમાંથી ખોટી નોટો નીકળે છે એનો ખાસ અહેવાલ. આજે જિલ્લા સંકલન સમિતિની મીટિંગ યોજાઈ. આવતીકાલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસે હોસ્ટેલનું ખાતમુહૂર્ત કરાશે. તેમજ ધાણેટી નજીક અકસ્માત સર્જાયો અને અન્ય સમાચારો વિગતવાર કચ્છિયત ટીવી સમાચારમાં જોઈ શકાશે. રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આપના શુભ પ્રસંગો, યાત્રા કે પ્રવાસ માટે ભાડેથી બસ મેળવવા અવશ્ય મુલાકાત લ્યો. 3x2 56 સીટર્સ, 3x2 61 સીટર્સ, 2x2 41 સીટર્સ. અને હા, અમે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ વિવિધ ધાર્મિક ટૂરો, જેમાં અજમેર શરીફ, ચિત્તોડગઢ, સરવાર શરીફ, નાગોર શરીફ, મહાપાલી, મીરાદાતાર, ગોતરકા શરીફની 6 દિવસની ટૂર, તો અજમેર શરીફ, બરેલી શરીફ, ઉત્તરાખંડ, સરહિંદ શરીફ, પંજાબ, હરિયાણા, દિલ્હી, આગ્રા, ચિત્તોડગઢ સહિતના વિવિધ સ્થળોનો 12 દિવસનો પ્રવાસ. તો સ્પેશિયલ કચ્છ ટૂરમાં 1 દિવસના પ્રવાસમાં કચ્છના ગરીબે નવાજ હાજીપીર બાબા, લખપતના કામલશા વલી અને ગૌસ મોહમ્મદ, તેમજ શાહ સદરુદ્દીન દાદા સલાયા સહિતના વિવિધ ધાર્મિક સ્થળોનું ભવ્ય આયોજન. ટૂર આયોજક મુસ્તાક એ લોહાર, મોબાઈલ નંબર 9978324864. પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીની મોજદાર સફર એટલે રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. તો આજે જ મુલાકાત લ્યો રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આત્મારામ સર્કલ થી રેલવે સ્ટેશન રોડ, અમનનગર 4 રસ્તા, પીર જમાલ શાહ હોસ્પિટલ ની સામે, ભુજ, કચ્છ. સંપર્ક મુસ્તાક એ લોહાર, મોબાઈલ નંબર 9978324864, તેમજ 9427242266, લેન્ડલાઈન નંબર 02832293864. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 125મી જન્મ જયંતિ નિમિત્તે લાખ લાખ વંદન. શુભેચ્છક દેવસિંહભાઈ કે પાતારિયા, પ્રમુખ અનુસૂચિત જાતિ મોરચો, મુંદ્રા. રવિવારે ફરી માંડવી તાલુકાના બિદડા ગામે દબાણ હટાવ કામગીરીને પુનઃ શરૂ કરવામાં આવી હતી. પરંતુ નવાઈની વાત તો એ છે કે રવિવારના આખા દિવસમાં માત્ર એક જ કોમ્પ્લેક્સને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું, જ્યારે આવા બિદડામાં 1200 જેટલા દબાણો છે. જો આ જ રીતે કામ ચાલશે તો બિદડાના દબાણ હટાવવામાં તંત્રને વર્ષો લાગી જશે. આ કામગીરી જોતા લાગે છે કે કામગીરીનો સંગ કાશી ક્યારે પહોંચશે. જોઈએ એક રિપોર્ટ. ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ 12 એપ્રિલથી બિદડામાં થયેલા દબાણોને તોડવાની કામગીરી ફરી શરૂ કરાઈ છે.
પરંતુ રવિવારે એક હાસ્યાસ્પદ ઘટના બનવા પામી હતી. આ દબાણ હટાવવા માટે પોલીસનો મોટો કાફલો બિદડા ખાતે પહોંચી ગયો હતો, પરંતુ દબાણ તોડવા માટે કોઈ સાધન જ તંત્ર પાસે ન હતા. આખરે મુંદ્રાથી 3 જેસીબીની વ્યવસ્થા કરવામાં આવી અને સાંજ સુધી એક જ કોમ્પ્લેક્સની 6 દુકાનોને તોડી પાડવામાં આવી હતી. રવિવારે તંત્ર દ્વારા બિદડાના હાજીપીર રોડ પર થયેલા દબાણોને તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ ગોકળ ગતિએ ચાલતી દબાણ હટાવની કામગીરી શંકાસ્પદ જણાઈ રહી છે, ત્યારે હવે મામલો ફરી અદાલતના દ્વારે પહોંચે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. વિરુદ્ધમાં વહીવટીતંત્રનું કહેવું એમ છે કે નામદાર હાઈકોર્ટનો આદેશ છે, નામદાર હાઈકોર્ટના આદેશ અમે શિર માથા ઉપર અમે સ્વીકારીએ છીએ, બધી વાત સાચી છે, પણ આ જે બનાવ બન્યો છે એ વહીવટીતંત્રની અને ગ્રામ પંચાયતની ભૂલને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. તો જ્યારે વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયતની ભૂલને કારણે જ્યારે પરિસ્થિતિ ઊભી થઈ હોય, કારણ કે માત્ર એક જ કોમ્પ્લેક્સની રજૂઆત નામદાર હાઈકોર્ટ પાસે થયેલી છે, એ કોમ્પ્લેક્સના અરજદાર એપ્લિકન્ટ એમણે એમ કીધું કે મારી કોમ્પ્લેક્સની બાજુમાં દબાણ થાય છે અને એ દબાણ માત્ર 3-4-5 કે 8 કેબિન હોઈ શકે. જ્યારે ગ્રામ પંચાયત પાસે એવો રિપોર્ટ માંગવામાં આવ્યો, વહીવટીતંત્ર પાસે એવો રિપોર્ટ માંગવામાં આવ્યો કે બિદડા ગામમાં આ કોમ્પ્લેક્સની આજુબાજુ દબાણોની વિગત આપો, ત્યારે વહીવટીતંત્ર અને આમાં ગામની જે ખટપટ નાની મોટી ખટપટો હાલતી હોય એની જે કિનાખોરીના ભાગરૂપે ગ્રામ પંચાયતે અને તાલુકા પંચાયતને વહીવટીતંત્રે નામદાર હાઈકોર્ટમાં આખા બિદડા ગામમાં જેટલા દબાણો છે તો આ પાકિસ્તાનથી આવેલા નથી, આ ઇન્ડિયાના નાગરિકો છે, એને ઘર ઘર બેઘર કરી શકાય નહીં. અને જો માત્ર તમારે નામદાર હાઈકોર્ટના આદેશને ફોલો કરવાની વાત આવતી હોય તો હું એક માંગ કરું છું કે 800 પરિવારને 400 કોમર્શિયલને તાત્કાલિક તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. આજે નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર બિદડામાં દબાણ હટાવવાની કામગીરીની શરૂઆત થઈ રહી છે. બિદડાની જનતા ઉપર, બિદડા ગામ ઉપર એક આફત આવી પડી છે, ત્યારે કોંગ્રેસના લોકો અને ખાસ કરીને એમના પાર્ટીના હોદ્દેદારો રોટલો શેકવા આજે બિદડા ગામની અંદર આવી ગયા છે એ તદ્દન ગલત વસ્તુ છે. માનસી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એજ્યુકેશન ફોર અ બ્રાઇટર ફ્યુચર 2015 and 2016. એડમિશન ઓપન ફોર CBSE ઇન્ટરનેશનલ સ્કૂલ Nursery, LKG, UKG and Standard 1-5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. મોબાઈલ નંબર 9428933328. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ નિમિત્તે લાખ લાખ વંદન. શુભેચ્છક નરેશભાઈ એન મહેશ્વરી, પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત સેલ. ભુજ નગરપાલિકાના અધ્યક્ષ અને સત્તા પક્ષના કાઉન્સિલરોએ ભુજના રામકૃષ્ણ કોલોનીને સાંકળતો રોડ બનાવવા ભાડાના પ્રમુખ કિરીટ સોમપુરા સમક્ષ રજૂઆત કરી હતી. આગામી 16 એપ્રિલના રોજ ભાડાના બોર્ડની બેઠક મળવાની છે, ત્યારે આ રોડને વહીવટી મંજૂરી મળે તે હેતુ સાથે ભુજ નગરપાલિકાના કાઉન્સિલરોએ ભાડાના ચેરમેન સમક્ષ રજૂઆત કરી છે. ભુજ ઇંગ્લિશથી રાજારામ કેમ્પને જોડતો રસ્તો બનાવવા માટે ભાડાએ અગાઉથી જ પ્લાનિંગ કરી લીધું છે અને 1,30,00,000 ખર્ચે 12 મીટર પહોળા RCC રોડ બનાવવાનું છે, પરંતુ ભુજ નગરપાલિકાના કાઉન્સિલરો માત્ર ઔપચારિક રીતે જ રજૂઆત કરવા ભાડા પાસે ગયા હોય તેવું જણાઈ આવ્યું છે. હવે સમય એવો આવ્યો છે કે સત્તાપક્ષ જ સત્તાપક્ષ માટે રજૂઆત કરવા લાગ્યો છે. આગામી 16 એપ્રિલના મળનારી ભાડાની બેઠકમાં વહીવટી મંજૂરી મળી ગયા બાદ 40 વર્ષ બાદ ભુજ ઇંગ્લિશથી રાજારામ કેમ્પસને જોડતો રોડ બનશે. આ અંગે શું કહેવું છે કાઉન્સિલરોનું અને ભાડાના ચેરમેનનું તે સાંભળીએ. ખાસ કરીને તો અગાઉ પણ અમે રજૂઆત કરેલી જ છે કે કેમ્પ વિસ્તારથી કરીને ભુજ ઇંગ્લિશ સીરીનો જો સિમેન્ટ કોંક્રિટ રોડ બનાવવા માટેની અમે અગાઉ પણ 2 વખત ભાડાના ચેરમેન શ્રી કિરીટભાઈ સોમપુરા પાસે રજૂઆત કરેલ છે, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પંકજભાઈ મહેતા પાસે પણ રજૂઆત કરેલી છે અને આજે અમે ભુજ નગરપાલિકાના શાસક પક્ષના નેતા બાપુલાલભાઈ અને નગર અધ્યક્ષ શ્રી હેમલતાબેનને સાથે લઈ અને સ્થાનિક લોકોને પણ સાથે લઈ ને અમે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેન કિરીટભાઈ સોમપુરા પાસે રજૂઆત કરવા આવ્યા છીએ. તો વર્ષોથી
રામકૃષ્ણ કોલોની થઈને કેમ્પ ચાવડી સુધી રસ્તો રાજારામ કેમ્પસ પાસે જાય છે, એ રસ્તાની હાલત ખૂબ દયનીય છે અને ખૂબ ખરાબ છે. તો એ વિસ્તારના નગરસેવકો રાજેશભાઈ ગોર, ઇસ્માઇલ માજોઠી, એ વિસ્તારના રહીશો, નગર અધ્યક્ષા હેમલતાબેન અને શાસક પક્ષના નેતા બાપાલાલ જાડેજાની આગેવાની હેઠળ રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને ખાસ તો આ રસ્તો બને એના માટે રજૂઆત કરેલ ત્યારે મને આનંદ સાથે જણાવવાનું કે અમે આ રસ્તો 16 તારીખની જનરલ બોર્ડ, અમારી બોર્ડ છે 16 તારીખની બોર્ડમાં આ રસ્તો સીસી રોડ બને એના માટે 1,30,00,000નું બજેટ ફાળવી દીધું છે. તેના પ્લાન એસ્ટિમેટ પણ આરએનબી પંચાયત દ્વારા તૈયાર થઈને પીએસ પણ મળી ગઈ છે. જખબોંધેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોંધેરા ધ ફેશન હબ. કોટન, મલકોટન, સિલ્ક, બ્રોસિલ, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરીયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ. તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ્સ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સવેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું ચકબોંતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9909 51272, 9824625572. તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામે ભાવી ભરથારને વાગદાતાએ મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનામાં આજે યુવતીને ગુના સબબ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. પ્રેમમાં પાગલ બનેલી હંસા ઉર્ફે પારુ વિરમચાડ અને તેના પ્રેમી વિનોદ કેશરા રાઠોડે નરસિંહ ગાંગલને ઝેરી પદાર્થ પીવડાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ કિસ્સામાં બી ડિવિઝને સમગ્ર પ્રકરણનો ભાંડો ફોડ્યો હતો અને 2 દિવસમાં જ ભેદ ઉકેલી પાડ્યો હતો. પ્રેમમાં વ્યક્તિ કેટલો આંધળો બની જાય છે તે આ ઘટના પરથી સાબિત થાય છે. તારીખ 4/6/2015 રાતના 20:30 થી 7/4/2015 12:00 દરમિયાન સુમરાસર ગામનો નરસિંહ દામજી ગાંગલ મળી નહીં આવતા તેના વાલીઓ તેની શોધખોળ કરવા નીકળેલા, જે દરમિયાન નરસિંહ દામજીની લાશ સુમરાસર ગામના ખેતરાઓમાં મરણ કે લાશમાં મળી આવેલ, લાશનું ઇન્કવેસ્ટ પંચનામો ભરી લાશની ડેડ બોડી ભુજ સિવિલ હોસ્પિટલમાં લાવી પોસ્ટમોર્ટમ કરેલ. પોસ્ટમોર્ટમ દરમિયાન ડૉક્ટરશ્રીના કહેવા મુજબ મરણ જનાર નરસિંહ દામજીનું મોત કોઈ ઝેરી પદાર્થ કે પીણું પીવાના કારણે થયેલ હોવાનું જણાતા, જે વાતના સમાચાર મરજનના વાલી અને કાકાને થતા તેઓને શંકા ગયેલ કે અમારા દીકરાનું કોઈ અગમ્ય કારણોસર મોત નિપજાવેલ તેવું જણાય છે. જે શંકાને આધારે તેઓએ તેમની રીતે તપાસ કરેલી. કાંજીભાઈ રામાભાઈ ગાંગલે હંસાબેન વિનમભાઈ જીવ જાડ વિરુદ્ધ અને વિનોદભાઈ કેશરાભાઈ રાઠોડ વિરુદ્ધ 302, 120B, 114 મુજબની ફરિયાદ આપેલ છે. હજી તપાસ હું Mom School, excellence in education since 1980. At Moms, we believe that education is not about board and chalk. Education is a perfect balance between fun and discipline, between classroom and playground, between listening and talking, between academic and co-curriculum activities. Between deep-rooted Indian methodology and cut-edge Western methodology, every classroom has a digital board. The lessons are presented here in a dramatic ways. Admissions open. For more details, do visit our premises.
મોમ સ્કૂલ ભુજ, ન્યુ લોટસ કોલોની નિયર જીકે જનરલ હોસ્પિટલ ભુજ, 02832-645-496-98250-18335, મોમ સ્કૂલ માધાપર, સર્વે નંબર 40/1, નિયર ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ, નવાવાસ માધાપર, 98250-18335. ભુજ બી ડિવિઝન પોલીસ મથકે તાલુકા પંચાયતના સદસ્ય અને પીઆઈ વચ્ચે બોલાચાલી થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. રવિવારે સવારે તાલુકા પંચાયતના સદસ્ય હિતેશ ખંડોલ બી ડિવિઝન પોલીસ મથકે આવ્યા હતા. લોકોમાં એવી ચર્ચા હતી કે તેમની અટકાયત કરવામાં આવી છે. આ સમાચાર વાયુ વેગે પ્રસરતા મીડિયાકર્મીઓ પણ એકત્ર થઈ ગયા હતા. તો બીજી તરફ ગરમ બની ગયેલા રાજકીય પદાધિકારી પીઆઈ ઉપર ઉશ્કેરાયા હતા અને તેમણે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 5000 મહિલાઓ બોલાવવાની વાત કરીને જાણે ડર બતાવતા હોય તેવો તાલ સર્જ્યો હતો. જે હોય તે પણ પીઆઈ દેસાઈ સાહેબ તેઓને ચેમ્બરમાં લઈ જઈને માત્ર 15 મિનિટમાં હસ્તે ચહેરે બહાર મૂકવા આવી ગયા હતા. આ બાબતે હિતેશ ખંડોલે એવી સ્પષ્ટતા કરી હતી કે અમે માધાપરની છેડતી મુદ્દે રજૂઆત કરવા આવ્યા હતા, બીજું કંઈ પણ ન હતું. તો બીજી તરફ પીઆઈ દેસાઈએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. પરમ દિવસે માધાપરમાં એક છેડતીનો બનાવ બન્યો હતો. જે જૈન સમાજના બેન હતા ને એમણે જે ફરિયાદ નોંધાવી છે તો એ બાબતે આરોપી જલ્દીથી પકડાય, તેમજ માધાપરમાં બહુ જ મોટું ગામ છે તો વધારે પોલીસ બંદોબસ્ત પણ મળે અને પેટ્રોલિંગ મળે એ બાબતે પીઆઈ સાહેબ અને પીએસઆઈ સાહેબ સાથે ચર્ચા કરવા માટે અમારી ટીમ આવી હતી. કડક રીતે જો બહેનો આગળ આવી અને ફરિયાદ નોંધાવશે તો જ લોકોને પણ ખબર પડશે કે આવું નહીં ચાલે, એ માટે ફરિયાદ નોંધાવેલ છે. અને રાજકીય પાર્ટીની રીતે અમારી સમગ્ર ટીમ જો અહીંયા રાતે 11 વાગ્યા સુધી હોય તો કોઈ રાજકીય વ્યક્તિનું એને પીઠબળ હોય એવું મારું માનવું નથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ નિમિત્તે લાખ લાખ વંદન. શુભેચ્છક નારણભાઈ સોંદરા, વિપક્ષી નેતા, જિલ્લા પંચાયત. ભુજના હિલગાર્ડન માર્ગ પર સોમવારે સવારે અકસ્માતમાં એક યુવતીને ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ અજાણ્યા વાહન હડફેટે આ અકસ્માત સર્જાયો હતો. તેણીને તાત્કાલિક સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અવારનવાર સર્જાતા અકસ્માતો ચિંતાજનક કહી શકાય તેમ છે. કેમેરામેન કાંતિ ગોસ્વામી. આજે અમારા કચ્છિયત ટીવી સમાચારમાં આપ જોઈ શકશો, માધાપર પાસે લુખા તત્વો યુવતીની પજવણી કરે છે. માનવ જ્યોતે તેને પોતાની શરણમાં લીધી. એટીએમમાંથી ખોટી નોટો નીકળે છે એનો ખાસ અહેવાલ. આજે જિલ્લા સંકલન સમિતિની મીટિંગ યોજાઈ. આવતીકાલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસે હોસ્ટેલનું ખાતમુહૂર્ત કરાશે, તેમજ ધાણેટી નજીક અકસ્માત સર્જાયો અને અન્ય સમાચારો વિગતવાર કચ્છિયત ટીવી સમાચારમાં જોઈ શકાશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.